ગાંધીનગરથી ગીતા લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે જાણકારી લઈએ. ગીતા, હાઈ પ્રોફાઇલ સીટ ગાંધીનગર, અને અહીં તો ગૃહમંત્રી અમિત શાહ પોતે ચૂંટણી મેદાનમાં છે. કેવા પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? શું કાર્યકર્તાઓની પણ એન્ટ્રી થઈ ગઈ છે ભાજપ કોંગ્રેસના? જી બરોબર, 8 કલાકે ગાંધીનગર લોકસભા બેઠક પર મતગણતરીનો પ્રારંભ થશે. હજુ સુધી જ્યાં સુધી કાર્યકર્તાઓની વાત છે, કાર્યકર્તાઓ અહીંયા ઉમટ્યા નથી, પરંતુ જેમ જેમ રાઉન્ડ પૂરા થતા જશે, લીડ વધતી જશે, તે અનુસાર કાર્યકર્તાઓ અહીંયા આવવા માંડે તેવી એક સંભાવના છે. જોકે રાજકોટ દુર્ઘટનાને પગલે કોઈપણ પ્રકારની ઉજવણી પર ભાજપે રોક લગાવી છે, એટલે કોઈ પ્રકારની ઉજવણીનો માહોલ નહીં જોવા મળે. પરંતુ સ્વાભાવિક છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આ સીટ ઉપરથી ઉમેદવાર છે, એટલે હાઈ પ્રોફાઇલ સીટ છે, એટલે કાર્યકર્તાઓ તેમની ખુશી વ્યક્ત કરવા માટે ચોક્કસ આવશે. આ ભાજપ માટે ખૂબ જ સેફ સીટ છે. માત્ર અહીંયા કેટલી લીડ સાથે અમિત શાહ જીતે છે તેના પર જ સૌની નજર હશે. ભાજપનો પ્રયાસ રહ્યો હતો કે ગુજરાતમાં સૌથી વધુ લીડ સાથે અમિત શાહ ગાંધીનગર લોકસભા મતક્ષેત્રથી જીતે, અને એ જ પ્રયાસો અત્યાર સુધી હતા. જી જી ગીતા, ખાસ તો 5 લાખની લીડની જે વાત છે, બીજેપી હંમેશા કહેતું રહ્યું છે કે મોટાભાગની સીટ ઉપર 5 લાખથી વધુની લીડ સાથે જીતશે, તો એમાંની આ એક ગાંધીનગર બેઠક એવી લાગે છે કે જ્યાં 5 લાખથી વધુની લીડ બીજેપી કાઢી શકે છે. આ અંગે આપનું શું કહેવું? જી બિલકુલ, એવું લાગે છે, 5 નહીં પરંતુ પ્રયત્નો એવા છે ભાજપના કે 8 લાખની લીડ સાથે અમિત શાહ ગુજરાતની સૌથી વધુ લીડ ધરાવતી સીટ તરીકે આ બેઠક પરથી ઉભરી આવે તેવી એક કાર્યકર્તાઓને જે પ્રકારે અંદર ખાને સૂચના આપવામાં આવી હતી, જે પ્રકારના ભાજપના પ્રયત્નો હતા તે એ હતા કે કેન્દ્રીય ગૃહપ્રધાન એ સૌથી વધુ લીડ સાથે જીતે, એટલે 5 લાખથી ઉપરની લીડની આ બેઠક પરથી ચોક્કસપણે સંભાવના છે. જી જી.